ભરૂચ જિલ્લાના આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં યોજાયેલ આમોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પરિવર્તન પેનલ વિજેતા બની હતી. જે ચૂંટણી બાદ મળેલી સભામાં એપીએમસીના ચેરમેન તરીકે સુરજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મફતભાઈ પઢિયારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આમોદ ખેતીવાડી સમિતિની ગત ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વિજેતા બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખેતીવાડી બજાર સમિતિમાં છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલનો કબજો રહ્યો હતો, જ્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. આજના સભાપતિ ઉપસભાપતિના વરણી પ્રસંગમાં પધારેલ મારા સર્વ બોર્ડ ઓફ ડાયરેક્ટરના સભ્યશ્રીઓ, જિલ્લા રજીસ્ટ્રારમાંથી પધારેલ ચૂંટણી અધિકારી શ્રી તંત્રી સાહેબ તથા તેઓનો સ્ટાફ, એપીએમસીનો સ્ટાફ, જેઓ થકી અમે અહીંયા એપીએમસીમાં વરણી થઈ, સર્વે ખેડૂતો, સર્વે સેવા સહકારી મંડળીઓના કમિટી સભ્યશ્રીઓનો આ તકે તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એપીએમસી એ ખેડૂતોને સીધી સ્પર્શતી બાબત હોય, પરમ કૃપાળુ પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરીએ કે ખેડૂતોની જેટલી વધુમાં વધુ સેવા થાય, તેઓને સગવડતા વધારે રહે, સરકારશ્રીના જે કંઈ લાભો એપીએમસી દ્વારા આપવામાં આવે અને એ અમો ખેડૂતો સુધી પહોંચાડીએ એવી જ પ્રભુ અમને શક્તિ આપે એ જ અભ્યર્થના. સભાપતિ અને ઉપસભાપતિની ઇલેક્શનમાં અમને જે બોર્ડ ઓફ ડિરેક્ટરે જે અમને બનાવ્યા તે બદલ એઓનો ખૂબ ખૂબ આભાર અને નિષ્ઠાપૂર્વક અમે આ સંસ્થાને ચલાવીશું એવી અમે ખાતરી આપી.